ઊંઝા ખાતે કડવા પાટીદારોની કુળદેવીમાં ઉમિયાની નગર યાત્રા નીકળવા બાબતે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે બેઠક યોજાઈ. ઈસવીસન 1868 થી માં ઉમિયાના નિજધામ ઊંઝા ખાતે દર વૈશાખ સુદ પૂનમના દિવસે નગર યાત્રા નીકળે છે. તારીખ 23 મે 2024 ગુરુવારના દિવસે નીકળનારી 8 કિલોમીટર લાંબી નગર યાત્રાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. ધાર્મિક ભાવના ધરાવતા મંડળો, મહિલા મંડળ, કારોબારી સભ્ય, દાતા તેમજ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના ભક્તો જોડાશે. નગર યાત્રાનું ઠેર ઠેર તોરણ બાંધી, સાડી પાથરી અને આરતી ઉતારીને હર્ષોલ્લાસથી સ્વાગત કરાશે. સવારે 8 વાગે અને 15 મિનિટથી નીકળનારી નગર યાત્રા બપોરે 1 વાગે અને 30 કલાકે નિજ મંદિર પહોંચી પરિક્રમા પૂરી કરશે. વૈશાખ સુદ પૂનમે ઊંઝા માટે એક ધાર્મિકતાનો એક મોટો ઉત્સવ, માતા સંસ્થાન માટે પણ એક મોટો શુભ દિવસ અને સમગ્ર કડવા પાટીદાર અને જગતજનનીના રૂપમાં જો માં પ્રસ્થાપિત થયા હોય ત્યારે વૈશાખ સુદ પૂનમ એ અગત્યનો દિવસ છે. આ દિવસે માતાજી ખુદ દરેકને દર્શન કરવા નગરચર્યે નીકળતા હોય છે. આપણે હંમેશા 12 મહિના મંદિરે દર્શન કરવા જઈએ છીએ, પરંતુ વૈશાખ સુદ પૂનમના દિવસે માં ઉમિયા ખુદ મંદિરેથી સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી અને દર્શન આપતા હોય છે. આ ધાર્મિકતાની ભાવના એવી છે કે આ દિવસે લાખો લોકો માતાજીની આ નગરયાત્રામાં જોડાતા હોય છે. અમારી આ નગરયાત્રા 4 કિલોમીટર લાંબી હોય છે અને 8.5 થી 9 કિલોમીટર જેટલો એનો રૂટ હોય છે. આ રીતે નગરયાત્રા સવારે 8 ને 15 કલાકે પ્રસ્થાન કરતી હોય છે.